એ કંપનીના ડાયરેક્ટર્સ અને સોલિસિટર પર કેસ કર્યો કેસમાં એવું કહેવામાં આવ્યું કે કંપનીના ડાયરેક્ટર્સ અને સોલિસિટરના બિહેવિયરના કારણે કંપનીના મિલકતને નુકસાન થયું છે કંપનીના હિતને નુકસાન થયું છે અને આના કારણે કંપનીએ કંપનીના જે ડેમેજીસ નુકસાન થયું છે એ કંપનીના ડાયરેક્ટર અને સોલિસિટરે ભરપાઈ કરવું પડે તો આ કેસમાં કોર્ટે અદાલત સમક્ષ જ્યારે કેસ આવ્યો ત્યારે ક્વેશ્ચન બિફોર ઇટ કે મેન્ટેલિબિલિટી મેન્ટેબિલિટી ઓફ ધી શૂટ્સ કે આ દાવો ટકી શકે કે નહીં કારણ કે અલ્ટિમેટલી નુકસાન કોને છે કંપનીને થયું છે નોટ ટુ ધ શેર હોલ્ડર્સ ડાયરેક્ટલી આપણે જોઈએ તો કોર્ટે આમાં એવું કીધું અદાલતે એવું કીધું આમાં કે કંપનીને નુકસાન થયું છે અને કંપની મેમ્બર્સ કરતાં જુદી છે મે જેને નુકસાન થયું હોય હી હેઝ ટુ કમ બિફોર ધી કોર્ટ એટલે કંપનીને નુકસાન થયું છે તો શેર હોલ્ડર્સને રાઇટ નથી કંપ અદાલત સમક્ષ આવવાનો અથવા તો નુકસાન ભરપાઈ કરવા માટેનો દાવો કરવાનો હવે આ અંગે એક સિમ્પલ ઇલસ્ટ્રેશન દ્વારા આપણે સમજીએ કે ઓનલી ઇન્જર્ડ પાર્ટી કેન શૂ એના માટે એક ગ્રાફિક્સ દ્વારા સમજીએ કે એ બી અને સી એ ત્રણ એક દાદ દાદરા પર ઊભા છે હવે એ નામનો વ્યક્તિ છે અને બી છે એની બાજુમાં બી છે અને લાસ્ટ સી છે બી એને ધક્કો મારે છે અને એ પડી જાય છે અને એને ફ્રેક્ચર થાય છે અહીંયા સી ઇઝ એ આઈ આઈ વિટનેસ તો સી કોર્ટમાં જઈને અદાલતમાં જઈને એવું કહે કે બીએ એને ધક્કો માર્યો છે અને એને ફ્રેક્ચર થયું છે તો મેન્ટેબિલિટી ઓફ શૂટનો સવાલ આવે કે સી સીને વાગ્યું છે નથી વાગ્યું તો પછી કમ્પ્લેનન્ટ ફરિયાદી કોણ બની શકે ઓલવેઝ જે ઇન્જર્ડ પર્સન હોય એ એટલે ફોર્સ વિધ હાર્બોટલના કેસમાં જે પ્રિન્સિપલ એસ્ટાબ્લિશ કર્યો કે ભાઈ જેને નુકસાન થાય એ એણે કોર્ટમાં આવવું જોઈએ અથવા તો જેને નુકસાન થતું હોય એણે અદાલત સમક્ષ રજૂઆત કરવી પડે હવે આપણે જોઈએ કે એની એપ્લિકેશન ઓફ હોર્સ વિથ ફોર્સ વિથ હાર્બોટલના કેસની ઇફેક્ટ ઇન્ડિયા ઇન્ડિયન લેજિસ્લેશન પ્રમાણે શું થઈ શકે કારણ કે ફોર્સ વિથ હાર્બોટલનો કેસ બે ડેકેટ પહેલાંનો છે બસો વર્ષ પહેલાંનો છે તો આઈસીઆઈસીઆઈ બેન્કના કેસમાં દિલ્હી હાઈકોર્ટે એવું કીધું કે એને આંખો મીંચીને બ એપ્લિકેશન ઓન રૂ ઇન્ડિયન કંડ સિચ્યુએશન પ્રમાણે કરવું એ ઇમ્પ્રોપર છે એટલે ઇન્ડિયન સિચ્યુએશન ઇન્ડિયન લેજિસ્લેશન પ્રમાણે ઇન્ડિયાની કંપની જોઈને એનો આંખો મીચીને એનો યુઝ થઈ શકે નહીં અથવા તો એનું પાલન થઈ શકે નહીં કારણ કે સે ફોર એક્ઝામ્પલથી આપણે સમજીએ કે કોઈ કંપનીની અંદર બેંક અથવા તો ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જ્યારે એના ફંડની અંદર રોકાણ કરે તો રોકાણની અંદર પંચોતેર ટકા રોકાણ કંપનીના કંપની કંપનીના બોરોઈંગ દ્વારા કરવામાં આવે બેંક દ્વારા કંપનીમાં ફંડ તરીકે રોકાણ કરવામાં આવે જ્યારે ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટેજ એના શેર્સમાં રોકાણ કરવામાં આવે તો આપણે ચાર્ટ ગ્રાફિક્સમાં જોઈએ એ પ્રમાણે કે ફંડ હોય કંપનીનું ટોટલ ફંડ એમાં પંચોતેર ટકા બેંકનું છે પણ જ્યારે કેપિટલની આપણે ચર્ચા કરીએ ત્યારે કેપિટલ જે છે એ કંપનીમાં ખાલી પચીસ ટકા છે તો ડેટ મીન્સ કે એનું ફંડ પંચોતેર ટકા અને કેપિટલ પચીસ ટકા હવે જ્યારે બેંકનું મેજોરિટી ફંડિંગ હોય અને કોઈ પણ નિર્ણય લેવાનો વખત આવે ત્યારે બાકીના શેર હોલ્ડર લે જેનું ફંડ ના હોય એટલે ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ શેર હોલ્ડર્સ એ માઇનોરિટીમાં આવી જાય બેંક માઇનોરિટીમાં આવી જાય તો આને શું કેવી રીતે રક્ષણ આપી શકાય એના માટે ફોર્સ ફોર્સવ્યુદ્ધ હાર્બોટલના કેસના કેટલાક અપવાદો છે એ આપણે સમજવા જોઈએ એ અફવાદોની આપણે ચર્ચા કરીએ તો એમાં અપવાદો છે એમાં પહેલો અપવાદ છે કે જ્યારે કોઈપણ નિર્ણય અલ્ટ્રા વાયર્સ હોય અથવા તો ઇનલીગલ હોય ગેરકાયદેસર હોય સત્તા બહારનું કૃત્ય હોય અથવા તો ગેરકાયદેસરનું કૃત્ય હોય તો સત્તા બહારનું કૃત્ય કોને કહેવાય કે જે ઓબ્જેક્ટ ક્લોઝની અગેન્સ્ટમાં જઈને કરવામાં આવ્યું હોય કે ઓબ્જેક્ટ ક્લોઝની બહાર જઈને કરવામાં આવેલું કૃત્યને સત્તા બહારનું કૃત્ય તરીકે ગણીએ છીએ આપણે જે મેમોરિયમ એસોસિએશનમાં ઓબ્જેક્ટ ક્લોઝ હોય એની બહાર જઈને કોઈ કાર્ય કર્યું હોય અથવા તો ઇનલીગલ એક્ટ હોય તો એની સામે માઇનોરિટી શેર હોલ્ડર્સ કોર્ટમાં અદાલતમાં જઈ શકે છે બીજું એક્સેપ્શન છે બ્રીચ ઓફ ફિડ્યુસરી ડ્યુટીઝ એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની વિશ્વસનીય સ્થિતિ પર કોઈ સવાલ ઊભો થાય અથવા તો માઇનોરિટીને કોઈ નુકસાન થાય એમ હોય ત્યારે બ્રીચ ઓફ ફિડ્યુસરી ડ્યુટીઝ માટે માઇનોરિટી શેર હોલ્ડર્સ અદાલત સમક્ષ જઈ શકે છે એની પછી છે જ્યારે ફ્રોડ અગેન્સ્ટ માઇનોરિટી હોય લઘુમતી ઓ સાથે છેતરપિંડી હોય લઘુમતી કંપનીના સભ્યો જે હોય એની સાથે છેતરપિંડી હોય છેતરપિંડી કેવી રીતે સે ફોર એક્ઝામ્પલ કે નાઇન્ટી એઇટ પર્સન્ટે કોઈ એક ગ્રુપ પાસે છે કંપનીના શેર્સ અને બે ટકા એ સામાન્ય જનતા પાસે છે અને નાઇન્ટી એઇટ પર્સન્ટવાળા એવું કે બે ટકાના શેર્સ જે છે કંપ કંપનીના બાકીના શેર હોલ્ડર્સ પાસે એ અમારે કમ્પલસરી એક્વાયર કરી લેવા છે અને એવો ઠરાવ અઠ્ઠાણું ટકાની બહુમતીથી જો પસાર કરવામાં આવે તો ઇટ્સ અ વેલી લીગલ કારણ કે રેઝોલ્યુશન પાસ કર્યું છે પણ એ ફ્રોડ અગેન્સ્ટ માઇનોરિટી છે કારણ કે એમના હક જતા રહે છે એની પછીનું અફવાદ છે એક્સ વિચ વિચ રિક્વાયર ક્વોલિફાઈડ મેજોરિટી એટલે કે કંપની ધારામાં કેટલીક કેટલાક કૃત્યો કેટલાક એક્ટ એવા છે કે જે સામાન્ય બહુમતીથી કરવા પડે અને કેટલાક ખાસ બહુમતીથી કરવા પડે હવે જ્યારે કેટલાક કૃત્યો ખાસ બહુમતીથી કરવા પડતા હોય અને એ સામાન્ય બહુમતીથી કરવામાં આવે તો એ આ એના અફવાદમાં આવે એની સામે અદાલતમાં જઈ શકાય એની પછી છે રાઇટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ સભ્યોના અધિકારો સભ્યોના અધિકારમાં સિમ્પલ આપણે સમજીએ તો રાઇટ ટુ વોટ રાઇટ ટુ ડિવિડન્ડ આ બધા એક સામાન્ય સામાન્ય હોય એના અધિકારો છે તો કોઈપણ રેઝોલ્યુશન પાસ કરીને બહુમતી દ્વારા બહુમતી શેર હોલ્ડર્સ દ્વારા આ બધા હક્કો જે સ્ટેચ્યુટરી રાઇટ્સ છે એ છીનવી ના લઈ શકાય અથવા તો લઈ 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 ના શકાય એટલે એના અફવાદ ગણ્યું છે અને છેલ્લું છે ઓપરેશન એન્ડ મિસમેનેજમેન્ટ જુલમ અને ગેરવ્યવસ્થા જેની આખું એક પ્રકરણ ચેપ્ટર કંપની લો કંપની ધારામાં છે એની આપણે ચર્ચા કરીએ તો ઓપરેશન એન્ડ મિસમેનેજમેન્ટ શું શું આવે છે જુલમ અને ગેરવ્યવસ્થામાં એની ચર્ચા કરીએ તો સૌ પ્રથમ આવે કે ઓપરેશન કોને કહેવાય જુલમ કોને કહેવાય બીજું છે મિસમેનેજમેન્ટ કોને કહેવાય મિન મિસમેજમેન્ટ અને જુલમ હોય તો કોણ અદાલત સમક્ષ અરજી કરી શકે એની પછી કંપની લો બોર્ડ અને સેન્ટ્રલ ગવર્મેન્ટના શું પાવર્સ આપેલા છે અને અટકાવવા માટેના વગેરેની પ્રોવિઝન અંદર છે એટલે જુલમ અને ગેરવ્યવસ્થા અંગેની પ્રોવિ ચેપ્ટરની ચર્ચા કરતા હોઈએ ત્યારે આ ચાર વસ્તુનું ધ્યાનમાં રાખવી જરૂરી છે હવે આપણે જોઈએ જુલમ અને ગેરવ્યવસ્થા અંગેની ડિટેલમાં ચર્ચા તો સેક્શન થ્રી એન્ડ નાઇન્ટી સેવન જે છે એ જુલમ અંગેની પ્રોવિઝન કહે છે ઓપરેશન અંગેની પ્રોવિઝન કહે છે કે જ્યારે કંપનીના વહીવટ એફર્ટ્સ ઓફ ધી કંપની આર બિંગ કન્ડક્ટેડ ઇન અ મેનર પ્રિજ્યુડેસ ટુ ધ પબ્લિક પબ્લિક ઇન્ટરેસ્ટ ઓર અ મેનર ઓપરેન્સી ટુ ધ મેમ્બર્સ ઓર મેમ્બર્સ એટલે કે જ્યારે કંપનીનો વહીવટ એવી રીતે ચલાવવામાં આવતો હોય કે જે જાહેર હિતને નુકસાન થાય એમ હોય અથવા તો મેમ્બરોના હિતને નુકસાન થાય એમ હોય ત્યારે એની સામે કોઈપણ સભાસદ સેક્શન ત્રણસો નવ્વાણુંમાં જે કીધું છે એ પ્રમાણે કંપની લો બોર્ડમાં એપ્લિકેશન કરી શકશે હવે કંપની લો બોર્ડ અહીંયા આગળ એના બદલે ટ્રિબ્યુનલ શબ્દ કંપની એમેન્ડમેન્ટ એક્ટ બિલ ટુ થાઉઝન્ડ ટુ દ્વારા સુધારવામાં આવ્યો છે પણ એ ટુ થાઉઝન્ડ ટુનું બિલમેન્ટ એમેન્ડમેન્ટ એક્ટ હજી ઇમ્પ્લિમેન્ટેશનમાં આવ્યો નથી એટલે કે કંપની લો બોર્ડ ટ્રિબ્યુનલજી સ્થપાઈ નથી એટલે કંપની લો બોર્ડને સત્તા જ ચાલુ છે ટ્રિબ્યુનલ સ્થપાઈ નથી એટલે તો જ્યારે કોઈપણ શેર હોલ્ડર્સને નુકસાન થતું હોય અથવા જાહેર હિતને નુકસાન થતું હોય ત્યારે ત્રણસો સત્તાણું એ હેઠળ કંપનીના સભાસદો એની સામે અરજી કરી શકે છે અને કંપની લો બોર્ડને એવું લાગે એઝ પર ઓપિનિયન ઓફ ધી કંપની લો બોર્ડ અથવા તો ટ્રિબ્યુનલ એને એવું લાગે કે આ એક્ટ જે છે અથવા તો કંપનીનો વહીવટ પ્રિજ્યુડેશ પબ્લિક ઇન્ટરેસ્ટ છે અથવા તો એ મેમ્બરના હિતને નુકસાન થાય એમ છે જુલમ છે એમની પર તો અને સેકન્ડ ક્રાઉન્ડ કે આ વાઇન્ડિંગ અપ માટેનો કંપનીના વિસર્જનમાં માટેનો આ ફિટ કેસ છે જસ્ટ એન્ડ ઇક્વિટેબલ ગ્રાઉન્ડનો અંડર તો એ કંપની લો બોર્ડ ને એવું લાગે કે વાઇન્ડિંગ અપ આટો ફિટ કેસ છે પ્રોપર કેસ છે પણ વાઇન્ડિંગ અપ જો કરવામાં આવે તો એ કંપનીના શેર શેરહોલ્ડર્સોને નુકસાન થાય એમ છે તો એ બેગ્રાઉન્ડ સર યોગ્ય લાગે તેવો હુકમ કરી શકે છે હવે એની પછી આવે છે ત્રણસો ને અઠ્ઠાણું એપ્લિકેશન ટુ કંપની લોબર્ટ ફોર રિલીફ ઓફ મિસમેનેજમેન્ટ હવે મિસમેનેજમેન્ટ ક્યારે કહેવાય એ ત્રણસો અઠ્ઠાણું ઇટ સેલ્ફ કે એફર્ટ્સ ઓફ ધી કંપની આર બિંગ કન્ડક્ટેડ ઇન અ મેનર પ્રિજ્યુડિસ ટુ ધ પબ્લિક interest ઓર ઇન અ મેનર પ્રિજ્યુડાઈઝ ટુ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધી કંપની જ્યારે કંપનીનો વહીવટ જાહેર હિત વિરુદ્ધ હોય અથવા તો કંપનીના હિતવિરુદ્ધ હોય ત્યારે સેક્શન ત્રણસો ને અઠ્ઠાણું હેઠળ મેમ્બર્સ કમ્પ્લેન કરી શકે કંપની સમક્ષ હવે આના માટે સેકન્ડ ગ્રાઉન્ડ છે અથવા તો કંપનીના મેનેજમેન્ટની અંદર ચેન્જ થયું હોય ચેન્જ થાય અને એના કારણે કંપનીના મેનેજમેન્ટના ચેન્જ થવાના કારણે કંપનીનો કંપ કંપનીનો વહીવટ એવી રીતે ચલાવવામાં ચલાવવાની શક્યતા હોય કે જે જાહેર હિતને નુકસાન થાય એમ હોય અથવા તો કંપનીના હિતને નુકસાન થાય એમ હોય ત્યારે કંપની લોબળ આની પર હુકમ કરી શકશે તો બેકગ્રાઉન્ડ એક તો પહેલું જાહેર હિત વિરુદ્ધ અને કંપનીના ઇન્ટરેસ્ટ વિરુદ્ધ હોય અને સેકન્ડ ગ્રાઉન્ડ મટિરિયલ ચેન્જ ઇન મેનેજમેન્ટ મટિરિયલ ચેન્જ ઇન મેનેજમેન્ટ આપણે કોને કહી શકાય કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં ચેન્જ થયો હોય શેર હોલ્ડિંગ પેટર્નમાં ચેન્જ થયો હોય એટલે કે ઓનરશીપમાં ચેન્જ થતો હોય ત્યારે આ મટિરિયલ ચેન્જ છે મેનેજમેન્ટમાં એવું આપણે કહી શકાય હવે જ્યારે કંપનીમાં શેર મૂડી ના હોય શેર મૂડી વગરની કંપની હોય ધારો કે સે ફોર એક્ઝામ્પલ સેક્શન ટ્વેન્ટી ફાઇવ કંપની હોય તો એમાં સભાસદોમાં ચેન્જ થતો હોય તો એને મટિરિયલ ચેન્જ છે એવું કહેવાય હવે કંપની લો કંપની લો બોર્ડને એવું લાગે કે આ બંને ગ્રાઉન્ડ્સ છે તો એની પર યોગ્ય હુકમ કરી શકે હવે આપણે જોઈએ કે કંપનીમાં કોણ એપ્લિકેશન કરી શકે તો એમાં બે જાતની કંપની આપણે ડિવાઈડ કરી શકાય એક તો કંપની હેવિંગ અ શેર કેપિટલ અને સેકન્ડ કંપની હેવિંગ અ નોટ શેર કેપિટલ નોટ હેવિંગ અ શેર કેપિટલ એટલે કયા સભાસદો અરજી કરી શકે ઓપરેશન એન્ડ મિસમેનેજમેન્ટ માટે એના માટે કંપની બે જાતમાં વહેંચી વહેંચી શકાય આપણાથી હવે જોઈએ ત્રણસો નવ્વાણું કે જેના પ્રમાણે કંપનીના સભાસદો અરજી કરી શકે કંપની લો બોર્ડને તો કયા સભાસદો અરજી કરી શકે દરેક સભાસદો કરી શકે પણ એના મિનિમમ નંબર શું છે એ ત્રણસો નવ્વાણુંમાં આપેલું છે ત્રણસો નવ્વાણું એવું કહે છે ઇફ ધ કંપની હેવિંગ એ શેર કેપિટલ કંપની જો શેર મૂડી ધરાવતી હોય તો એમાં મિનિમમ ઓછામાં ઓછા સો સભ્યો અથવા તો એક દશાંશ ભાગના સભ્યો વિચ એવર ઇઝ લેસ બેમાંથી જે ઓછા હોય એ અથવા તો કંપનીની ટોટલ શેર મૂડી હોય એના એક દશાંશ ભાગના શેર કેપિટલ ધરાવતી વ્યક્તિઓ એટલે કે શેર હોલ્ડર્સ એટલે આઈધર નંબર અથવા તો પર્સન્ટેજ નંબર ઓફ નંબર ઓફ પર્સન્સ નંબર ઓફ પર્સન્સ મીન્સ કે હન્ડ્રેડ પર્સન્ટ સો વ્યક્તિઓ અથવા તો એક દશાંશ ભાગના ટોટલ નંબરના શેર હોલ્ડર્સ અથવા તો એક દશાંશ ભાગની મૂડી શેર મૂડી ધરાવતા સભ્યો હોય એ ગમે તે વ્યક્તિઓ કંપની લો બોર્ડ સમક્ષ ત્રણસો સત્તાણું અને ત્રણસો અઠ્ઠાણું ઓપરેશન એન્સ મિસમેનેજમેન્ટ માટે અરજી કરી શકે હવે એની પછી જોઈએ આપણે કે જ્યારે અરજી કરવામાં આવી હોય અને એ કંપનીમાં આપણે અગાઉ ચાર્ટમાં જોયું એ પ્રમાણે કે કંપની હેવિંગ નોટ હેવિંગ એ શેર કેપિટલ જેનામાં શેર મૂડી ના હોય તો શેર મૂડી ના હોય એવી કંપનીમાં કેટલા મિનિમમ નંબર ઓફ પર્સન્સ કેમ કેટલા અરજી કરી શકે તો મિનિમમ રિક્વાયરમેન્ટ તો એક એ વન ફિફ્થ ઓફ ધી ટોટલ નંબર ઓફ મેમ્બર્સ એક પંચમાંશ ભાગના શેર હોલ્ડર્સ એના માટે અરજી કરી શકે હવે જ્યારે કંપનીમાં મેમ્બર્સની ગણતરી કરવામાં આવે એક દશાંશ ભાગ હોય કે સો નંબર હોય અથવા તો એક પંચમાંશ ભાગ હોય તો એના માટે જોઈન્ટ હોલ્ડર હોય કોઈક શેર જોઈન્ટ નામે ધરાવતા હોય એકને બે નામ હોય તો એને એક જ સિંગલ વ્યક્તિ તરીકે ગણવાની રહેશે હવે કોણ એપ્લિકેશન કરી શકે આ પછી આપણે જોઈએ કે મેમ્બર્સ ઓફ ધી કંપની કંપનીના સભ્યો એપ્લિકેશન કરી શકે બીજું સેન્ટ્રલ ગવર્મેન્ટને પણ પાવર છે કે અરજી કરી શકે એની પછી એની પર્સન ઓથોરાઈઝ બાય ધી સેન્ટ્રલ ગવર્નમેન્ટ અંડર સેક્શન ટુ ફોર્ટી થ્રી એના પ્રમાણે કરી શકે એની પછી લીગલ રિપ્રેઝન્ટેટિવ ઓફ ડિઝીઝ પર્સન્સ એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય અને એના વારસદાર હોય કે જેને ચોક્કસ શેર મળવાના છે એવી વ્યક્તિ જ એમાં એપ્લિકેશન કરી શકે ટ્રસ્ટીસ ઓફ ધી શેર હોલ્ડર્સ એની પછી કોણ એપ્લિકેશન ના કરી શકે તો એક તો મેમ્બર્સ એના કોલ એરિયર્સ હોય બીજું કે એલોટમેન્ટ એનું લેટર ખાલી આપ્યો હોય શેર સર્ટિફિકેટ ના આપ્યા હોય ખાલી વોરંટ ધરાવતો હોય અથવા તો સર્ટિફિકેટ બેરર ધરાવતો હોય એટલે ખાલી શેર સર્ટિફિકેટ હોય નોટ એ મેમ્બર હોય મેં શેર ટ્રાન્સફર કરી દીધા હોય તો શેર જ્યારે ટ્રાન્સફર કર્યા હોય અને મારું નામ મેમ્બર તરીકે ચાલુ હોય તો હું આપી શકું પણ જેને મેં ટ્રાન્સફર કર્યા છે ટ્રાન્સફર એ જે છે એના એની પાસે ફિઝિકલ ફોર્મમાં શેર હોય પણ મેમ્બર તરીકે ના હોય તો એ વ્યક્તિ ના કરી શકે ટૂંકમાં એનું એનું નામ મેમ્બર તરીકે લિસ્ટમાં હોવું જોઈએ અને હોલ્ડિંગ કંપનીના શેર હોલ્ડર્સ સબસિડરી કંપનીના અંગેના કોઈ પણ અરજી કરી શકે નહીં હવે આના સિવાય ત્રણ ચારસો પ્રમાણે કંપની લો બોર્ડને સેન્ટ્રલ ગવર્મેન્ટને પહેલાં એની નોટિસ આપવી જરૂરી છે આવી કોઈ પણ એપ્લિકેશન આવે ત્યારે અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટલી એ એપ્લિકેશન કરી શકે અગાઉ આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે કંપની લો બોર્ડની જગ્યાએ એમેન્ડમેન્ટ એક્ટ કંપની લો એમેન્ડમેન્ટ સેકન્ડ બિલ સેકન્ડ એમેન્ડમેન્ટ એક્ટ ટુ થાઉઝન્ડ ટુ પ્રમાણે કંપની લો બોર્ડની જગ્યાએ ટ્રિબ્યુનલની ઇન્સર્ટ કરવામાં આવ્યું છે પણ એની એપ સ્થાપના કરવાની હજી બાકી છે હવે ચારસો બે પ્રમાણે ટ્રિબ્યુનલને શું પાવર છે તો પહેલું કે એ કોઈપણ નિર્ણય હોય તો એને રેગ્યુલેટ કરી શકે કોઈપણ શેર્સ હોય તો એને પરચેસ શેર્સ કરે અથવા તો જે મા મેજોરિટી શેર હોલ્ડર છે એના શેર રિડક રિડક્શન કરવા માટે શેર પરચેસ કરી અને એને બીજાને આપી શકે રિડક્શન ઇન કેપિટલ કરી શકે કોઈપણ કરાર કે જે ડાયરેક્ટર્સ દ્વારા સાથે કરવામાં આવ્યા હોય એને એ ટર્મિનેટ કરી શકે એમાં મોડિફાઈડ કરી શકે અથવા એને બિલકુલ રદ કરી શકે એની પછી છે ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ કરી શકે જે કંપની દ્વારા કરવામાં આવ્યા હોય એને મિસમેનેજમેન્ટ અટકાવવા માટે એની પછી એની અધર મેટર્સ કે જે જરૂરી લાગે અને એમાં ચારસો ત્રણ પ્રમાણે ઇન્ટ્રીમ ઓર્ડર કરવા પાસ કરવાનો પણ કંપની કંપની લો બોર્ડને સત્તા છે હવે જ્યારે કંપની લો બોર્ડે ઓર્ડર પાસ કરીને સેન્ટ્રલ ગવર્મેન્ટને એવું કીધું હોય કે તમારા ડાયરેક્ટર્સની નિમણૂક કરવામાં આવે અંદર તો એની અંદર જ્યારે ડાયરેક્ટર્સ નોમિનેટેડ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય ત્યારે શું પ્રોવિઝન આવે છે તો પહેલું જે ડાયરેક્ટ એપોઇન્ટમેન્ટ બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય એની ગણતરી ટુ થર્ડ પ્રપોશનલ રિટાયર બાય રોટેશન સેક્શન ટુ ફિફ્ટી ફાઇવ અને ટુ ફિફ્ટી સિક્સ પ્રમાણે ગણવાની છે એમાં એની ગણતરી કરવાની નથી દે આર નોટ એલિજિબલ ફોર રિટાયરમેન્ટ લાયબલ ફોર રિટાયરમેન્ટ દે આ એમણે કોઈ હોલ્ડિંગ ક્વોલિફિકેશન શેર ખરીદવાની જરૂર નથી એમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પણ કોઈ કાર્ય સોંપે એ પ્રમાણે કાર્ય કરવાનું રહેશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટને પીરિયોડિકલી રિપોર્ટ અંગે જાણકારી કરવાની રહેશે આટલી પ્રોવિઝન અંદર કરવામાં આવી છે અને પાવર્સ કંપની લો બોર્ડમાં છે હવે આપણે જે જોયું એનું એક એકવાર આપણે સમજી લઈએ કે મિસ માઇનોરિટી રૂલ્સ જો મેજોરિટી પ્રોટેક્શન જોયું પોર્સ વિરુદ્ધ હાર્ડલનો કેસ જો એના ઓપરેશન કોને કહેવાય એ જોયું મિસમેનેજમેન્ટ કોને કહેવાય સેક્શન થ્રી નાઇન્ટી થ્રી નાઇન્ટી એટ પ્રમાણે કોણ એપ્લાય કરી શકે એ જોયું હું કેન નોટ એપ્લાય એ જોયું આપણે એની પછી પાવર્સ ઓફ કંપની લો બોર્ડ જોયા પાવર્સ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે જે ડાયરેક્ટર્સ તરીકે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં એમની નિમણૂંક કરી શકે આટલી વસ્તુ આપણેની ચર્ચા કરી હવે ઓપરેશન એઝ મિસમેનેજમેન્ટનો ક્વેશ્ચન આવે ત્યારે ઉદાહરણ તરીકે આપણે કેવી રીતે કહી શકાય કે આને મિસમેનેજમેન્ટ કહેવાય કે આને ઓપરેશન કહેવાય તો ઓપરેશ ઓપરેશિવ એક્ટ કોને કહેવાય કે જ્યારે જનરલ મીટિંગ બોલાવવામાં આવતી હોય અથવા શેર હોલ્ડર્સોને એને અંધારામાં રાખવામાં આવતા હોય પછી નોન મેન્ટેનન્સ ઓફ સ્ટેટ્યુટરી રેકોર્ડ્સ હોય ત્યારે એને ઓપરેશન કહેવાય હવે ડિવિડન્ડ જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી ડિવિડન્ડ એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની પાવર્સનો સવાલ છે એ ધારો કે ડિક્લેર કરવામાં ના આવે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ડિક્લેર ના કરે તો એને ઓપરેશન ના કહેવાય એ જુલમ ના કહેવાય પણ જો ડિક્લેર કર્યું હોય ને આપવામાં ના આવે તો ડેટ્સ કોલ એસ એ ઓપરેશન તો આટલી ચર્ચા આપણે આજે કરી જાની સાહેબ ખૂબ રાવલ સાહેબ હવે ખાસ અગત્યની બાબત એ છે કે આપણે આજે જુલ્મનો વિચાર કર્યો સંયોજનનો વિચાર કર્યો એની રચનાનો વિચાર કર્યો આ બધી બાબતોનો વિચાર કર્યા પછીથી હવે કંપનીના વાઇન્ડિંગ અપ અંગે આપ શું કહેવા માગો છો શું એ એ અંગે શું હોઈ શકે એ અંગેની સહેજ કાયદાકીય જોગવાઈઓ સહેજ વિદ્યાર્થીઓને સમજાવો તો વધારે સારું વાઇન્ડિંગ અપ એટલે કંપનીનું વિસર્જન અને વિસર્જનમાં કંપની દ્વારા પ્રમાણે ત્રણ પ્રોવિઝન કરવામાં આવી છે એક